नमस्कार विद्यार्थी मित्रों, सनशाइन इंटरनेशनल स्कूल ना ऑनलाइन अभ्यासक्रम नी अंदर आप सबनु हार्दिक स्वागत छे। वात करी रिया छे आपणे पाठ अरे धोरण 6 पाठ केटलामी 4 नी बराबर। धोरण 6 पाठ 4 नी वात आपणे करी रिया छे के वस्तुना जूथ बनावानी अंदर। छेल्ला वीडियो नी अंदर आपणे वात करी हती के कोई पण पदार्थना गुणधर्म केवा होय बराबर। गुणधर्म एटले शू? तो के एनी अंदरनो देखाव, एनी अंदरनुं जे द्रव्य होय ए शेमांथी बनेलो छे, केवो देखाय छे, एने अंदर मजबूताई केटली छे, आवा बधा जे एना गुणો હોય એને ગુણધર્મો કહેવાય। આપણે સખતપણાની વાત કરી, આપણે દેખાવાની વાત કરી, આપણે ચમકની વાત કરી, આપણે એને ઘસીને એની અંદર કેટલું ચમકીલું હે એની વાત કરી, આ બધી આપણે દેખાવાની વાત કરી। હવેનો આપણે જે ગુણધર્મ જોવાનો છે એ ગુણધર્મ છે દ્રાવ્ય અથવા તો અદ્રાવ્ય, કે શું તે પદાર્થ પાણીની અંદર કે કોઈ પણ પદાર્થની અંદર દ્રાવ્ય થાય છે કે બી કોઈ પદાર્થની અંદર દ્રાવ્ય થતો નથી। પ્રવૃત્તિ 4, કેટલાક ઘન પદાર્થ જેમ કે ખાંડ, મીઠું, ચોક પાવડર, રેતી તથા લાકડાનો વેરને ભેગો કરો, કાચના 5 પાત્ર લો અને 5-5 પાત્રની અંદર લગભગ 2/3 ભાગ પાણી ભરો। પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં ચમચી ભરીને ખાંડ, બીજામાં મીઠું, તેવી જ રીતે અન્ય પાત્રોની અંદર અલગ 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 વસ્તુઓ ઉમેરતા જાઓ। થોડાક સમય સુધી રાહ જુઓ અને પાણીમાં ઉમેરવા આવેલા પદાર્થનું શું થાય છે તેનું અવલોકન કરો। થોડોક સમય જશે પછી આપણને એવું જોવા મળશે કે અમુક પદાર્થ હતા એ પાણીની અંદર સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા। કેવા થઈ ગયા? અદ્રશ્ય, અને ઓગળી ગયા। આપણે આ પાણી પદાર્થને પાણીમાં દ્રાવ્ય છે એવું કહીએ છીએ। અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી। આ પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે તેવું કહેવાય છે। મતલબ શું કહે કે આપણે જે 5 પાત્રની અંદર અલગ અલગ પાત્રમાં અલગ અલગ પ્રકારના પદાર્થો નાખ્યા હતા એમાંથી અમુક પ્રકારના જે પદાર્થો હતા એ અમુક પદાર્થો પાણીની અંદર અદ્રશ્ય થઈ જાય, ઓગળી જાય છે, જ્યારે અમુક પદાર્થોને આપણે 2 અઠવાડિયા સુધી એની અંદર મેકી રાખી તો એમાં કાંઈ ફેર પડતો નથી। તો એટલે આપણે એવું કહી શકીએ કે એ પદાર્થો પાણીની અંદર અદ્રાવ્ય છે। પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી આપણા શરીરના કાર્યોમાં તેની મહત્ત્વની ભૂમિકા રહેલી છે। મતલબ પાણી રહ્યું એ ઘણા બધા પદાર્થોને પોતાની અંદર દ્રાવ્ય કરી લે છે, એટલા જ માટે આપણા શરીરની અંદર પાણી વધારે પડતું હોય છે। પ્રવૃત્તિ 5, વિનેગર, લીંબુનો રસ, સરસવનું તેલ અથવા નાળિયેરનું તેલ, કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહીના નમૂના એકત્રિત કરો, કાચનું એક પાત્ર લો, તેને 1/2 સુધી પાણીથી ભરી દો અને હવે તેમાં ચમચી ભરીને કોઈ પ્રવાહી ઉમેરો તથા બરાબર હલાવો। હવે તેને 5 મિનિટ સુધી રાખી મૂકો। પ્રવાહી પાણી સાથે ભળી ગયું કે નહીં તેનું અવલોકન કરો। તમને જેટલા વધારે અન્ય પ્રવાહી ઉપલબ્ધ હોય તેટલા સાથે આ પ્રયોગ કરો અને જુઓ કે શું પ્રવાહી પાણીની અંદર દ્રાવ્ય થાય છે કે થતું નથી। આપણે એ જોઈએ છીએ કે કેટલાક પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે તો કેટલાક મિશ્રિત થતા નથી અને થોડા સમય સુધી બાજુ પર રાખી મૂકવાથી પાણી પર એક અલગ જ સ્તર બનાવી દે છે। મતલબ શું થાય કે આવા અમુક પ્રવાહી તમે જ્યારે પાણીની અંદર નાખો ત્યારે કેટલાક પ્રવાહી એવા હોય કે જે પાણીની અંદર સંપૂર્ણપણે શું થઈ જાય, મિશ્રિત થઈ જાય છે, ભેગા થઈ જાય છે, ભળી જાય છે, જ્યારે અમુક પ્રકારના જે હોય પ્રવાહી એ પાણીની અંદર મિશ્રિત થઈ જતા નથી બરાબર, કે ભળી જતા નથી બરાબર। તો એવા પદાર્થો જે પાણીની અંદર સંપૂર્ણપણે મિશ્રિત થઈ જાય છે તેને દ્રાવ્ય કહેવાય અને એવા પદાર્થો જે સંપૂર્ણપણે મિશ્રિત થતા નથી એને અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે બરાબર। ચલો આટલું સમજાય, ચલો આટલું સમજાણું ને। બુજો એવું સૂચન કરે છે આપણે એ ચકાસીએ કે પ્રવૃત્તિ 5માં ઉપયોગમાં લીધેલ પ્રવાહીઓ પાણી સિવાય અન્ય કોઈ પ્રવાહીમાં સારી રીતે મિશ્રિત થાય છે કે નહીં। મતલબ બુજો એવું કહે છે કે પ્રવૃત્તિ 5ની અંદર આપણે જે જે કોઈ પણ પ્રવાહી લીધા એ પાણીની અંદર જે મિશ્રિત ના થયા હોય એ પાણી સિવાય બીજા કોઈની અંદર મિશ્રિત થાય કે નહીં। પહેલી એ જાણવા માટે ઉત્સુક છે કે શું વાયુ પણ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, કેટલાક વાયુ પાણીમાં દ્રાવ્ય છે ક્યારેક કેટલાક દ્રાવ્ય નથી, સામાન્ય રીતે કેટલાક વાયુઓ
પાણીમાં થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા હોય છે. ઉદાહરણ તરીકે પાણીમાં ઓક્સિજન વાયુ અને પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિના જીવન ટકાવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. મતલબ પાણીની અંદર ઓક્સિજન વાયુ આવેલો હોય છે અને એ ઓક્સિજન વાયુ દ્વારા પાણીની અંદર રહેતા સજીવો પોતે શ્વસન કરે છે. બરાબર. વસ્તુઓ પાણીમાં તરે છે કે ડૂબી જાય છે, આપણે દ્રાવ્ય અથવા તો અદ્રાવ્યનો ગુણધર્મ જોયો. હવે આપણે વાત કરવાની છે કે વસ્તુ પાણીમાં તરે છે કે પાણીમાં તરતી નથી. એની પ્રવૃત્તિ ચાર કરતી વખતે તમારા ધ્યાને આવ્યું હશે કે અદ્રાવ્ય ઘન પદાર્થોમાંથી પાણીમાંથી અલગ થઈ જાય છે. પ્રવૃત્તિ પાંચમાં પણ તમે કેટલાક પ્રવાહી સાથે આવું જ અવલોકન કર્યું હશે. પાણીમાં મિશ્રિત ન થતા પદાર્થમાંથી કેટલાક પદાર્થો પાણીની સપાટી પર તરવા લાગે છે અને બીજા ડૂબીને પાત્રના તળિયે બેસી જાય છે, ખરું ને? આપણે એવા ઘણા બધા ઉદાહરણ જોઈએ છીએ કે જેમાં પદાર્થ પાણી ઉપર તરે છે. મતલબ કે આપણે એવા ઘણા બધા પદાર્થ જોવી કે જેની અંદર પદાર્થીઓ પાણી ઉપર તરતો હોય અને ઘણા બધા એવા પદાર્થો હોય કે જે પાણીની અંદર ડૂબી જતા હોય, જેમ કે લાકડું. તો કે લાકડાનું ઉદાહરણ આપણે લઈએ તો કે લાકડું રહ્યું એ પાણી ઉપર આપણને તરતું જોવા મળે છે. લાકડું હોય, પર્ણ હોય, સાંઠીકડી હોય કે કોઈ પણ એવી વસ્તુ હોય, કાગળ હોય, એ શું થાય? પાણી ઉપર તરે. જ્યારે તમે લોખંડ લો તો લોખંડથી શું થાય? લોખંડ પાણી ઉપર તરે કે ન તરે? લોખંડ પાણી ઉપર તરતો નથી અને પાણીની અંદર તળિયે ડૂબી જાય છે. બરાબર. કોઈ તળાવના પાણીની સપાટી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પર્ણો, કાંકરા કે જે તમે તળાવમાં ફેંકો છો, મધના કેટલાક ટીપા જેને તમે પ્યાલાના પાણીમાં નાખો છો, આ બધાનું શું થાય છે? બુજો ઈચ્છે છે કે તમે તેને પાણી પર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુઓના પાંચ પાંચ ઉદાહરણ આપો. અને હું એવું ઈચ્છું છું કે તમે આજના હોમવર્કની અંદર પાંચ પાણીમાં તરતી વસ્તુ અને પાંચ પાણીમાં ડૂબતી વસ્તુના નામ લખો. હવે આપણે આવે છે પારદર્શકતા. પારદર્શકતા એટલે શું? તો કે પારદર્શકતા એટલે કે એની આર પાર જોઈ શકાય છે કે નહીં. કેટલા એવા પદાર્થો છે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ અને કેટલાક એવા પદાર્થો છે કે જેની આરપાર આપણે જોઈ શકતા નથી. અને ઘણા બધા એવા પદાર્થો છે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પણ પૂરેપૂરું જોઈ શકતા નથી. બરાબર. તો કે જોઈએ પારદર્શકતા. તમે સંતા કુકડી રમ્યા હશો એ સ્થાન વિશે વિચાર કરો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો કે જેથી તમે બીજાને કોઈને દેખાઈ ન શકો. તમે આવા સ્થાનોની જ પસંદગી કેમ કરી? શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવાનો પ્રયત્ન કર્યો હતો? કારણ કે એવું કરવાથી તમારો મિત્ર કાચમાંથી તમને જોઈને પકડી પાડશે. આપણે જ્યારે સંતા કુકડી એટલે કે થપ્પોદા રમતા હોય તો થપ્પોદાની અંદર તમે કોઈ દિવસ એવું કર્યું કે તમે બારીની વાયણ જઈને હંતાડા હોય, તમે કંઈક પાણીને ટબની પાછળ જઈને, ટાંકીની પાછળ જઈને હંતાઈ ગયા હોય, તમે મોટો કાચ હોય એની પાછળ જઈને હંતાઈ ગયા હોય? ના, આપણે એવું કરતા નથી. શું કામ? તો કે એની પાછળ જો આપણે સંતાવીએ તો આપણે આરપાર દેખાવીએ એટલે આપણને ઓલો પકડી લે અને આપણો દાવ આવે. એને એ ના કરવા માટે થઈને પછી આપણે શું કરીએ? તો કે આપણે એવી જગ્યાએ સંતાવી કે જ્યાં આપણને એ જોઈ ના શકે. બરાબર. એવા પદાર્થો જેનામાંથી વસ્તુને જોઈ શકાય છે તેને પારદર્શક કહે છે. અહીંયા અંડરલાઈન મારજો. એવા પદાર્થો જેમાંથી વસ્તુને જોઈ શકાય તેને પારદર્શક કહે છે. બરાબર. અને જુઓ તો પારદર્શકની અંદર ઉદાહરણ એટલે કે કાચ હોય, પાણી હોય, વાયુ હોય તથા કેટલાક પ્લાસ્ટિકના પદાર્થોના એના ઉદાહરણ છે. બરાબર. આટલી અંડરલાઈન તમારે મારવાની રહેશે. આપણે દુકાનની અંદર જાવી તો કે દુકાનની અંદર ઓલી ચોકલેટ પડેલી હોય, બિસ્કિટ પડેલા હોય અને ઘણી બધી વસ્તુ પડેલી હોય, એના ડબ્બા કેવા હોય? જુઓ તો તમે કાચના હોય ને, તમે એની આરપાર જોઈ શકો એવા હોય ને. શું કામ એવા રાખે ડબ્બા? તો કે આપણે એની આરપાર જોઈ શકીએ ત્યારે આપણને ખબર પડે કે આમની પાસે આ વસ્તુ પણ હાજર છે. ઘણી વખત એવું થાય. શું થાય? તો કે ત્યારે તમારે કંઈક વસ્તુ લેવી હોય પણ તમને એ વસ્તુનું નામ ખબર નથી હોતું, તમને એ વસ્તુ શું કહેવાય એ ખબર હોતી નથી. એટલા માટે તમે જ્યારે એ જ વસ્તુને કાચના ડબ્બાની અંદર કે એવા પ્લાસ્ટિકના ડબ્બાની અંદર મૂકેલી હોય કે જેની આરપાર જોઈ શકાય
तो એવા ડબ્બાની કે એવા પ્લાસ્ટિકની વચ્ચેથી તમે એ વસ્તુને જોઈને દુકાનદારને ઈશારો કરીને એ વસ્તુ લઈ શકો છો. પણ જો એક વસ્તુ વિચારો, એ જ જગ્યાએ જો લાકડાનો ડબ્બો હોત તો, એ જ જગ્યાએ જો લોખંડનો ડબ્બો હોત તો, તો તમે એ જોઈ શકત નહીં અને એને લઈ શકત નહીં, બરાબર. એટલા માટે દુકાનની અંદર સામાન્ય રીતે કાચના એટલે કે પારદર્શક પાત્રો રાખવામાં આવે છે. દુકાનદાર બિસ્કિટ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે છે, જેથી ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે છે. એનાથી ઉલટું કેટલાક એવા પણ પદાર્થ છે જેની આરપાર તમે વસ્તુને જોઈ શકતા નથી, આવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહે છે. મારો અંડરલાઈન, અમુક એવા જેની આરપાર જોઈ શકાતું નથી આવા પદાર્થોને અપારદર્શક કહે છે. જેમ કે લાકડાના બોક્સ, કાર્ડબોર્ડના ખોખામાં કે ધાતુમાં પાત્રની અંદર કાંઈ શું રાખેલું હોય એ આપણને ખબર હોતી નથી. લાકડું, પૂઠાનું બોક્સ તથા ધાતુ અપારદર્શક પદાર્થો છે, બરાબર. તો અપારદર્શક પદાર્થો કોને કહેવાય? તો કે કેટલાક એવા પદાર્થો કે જેની આરપાર આપણે જોઈ શકતા નથી એવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે, બરાબર. એવા પદાર્થોને શું કહેવાય? તો કે અપારદર્શક પદાર્થ કહેવાય છે. શું આપણે એ સમજી શક્યા કે કોઈ પણ વસ્તુઓ અથવા પદાર્થને કોઈ પણ મૂંઝવણ વગર પારદર્શક અથવા તો અપારદર્શક જૂથમાં વહેંચી શકીએ છીએ? એક કાગળની શીટ લો અને તેની આરપાર પ્રકાશિત બલ્બને જુઓ. તમારા અવલોકનની નોંધ કરો. હવે કાગળની શીટની વચ્ચે 2-3 ટીપા તેલના લઈને કાગળની શીટ પર ફેલાવી દો. હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાવેલ છે તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ. શું તમને ધ્યાને આવ્યું કે બલ્બ પહેલાં કરતાં વધારે સારી રીતે દેખાય છે? પરંતુ શું તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો? કદાચ નહીં. એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુને જોઈ શકાય પરંતુ સ્પષ્ટપણે જોવાતી નથી એવા પદાર્થોને પારભાસક પદાર્થ કહે છે. મારો અહીંયા અંડરલાઈન કેવા પદાર્થો? તો કે એવા પદાર્થો કે જેની આરપાર આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી એવા પદાર્થોને પારભાસક પદાર્થો કહે છે. કાગળ પર લાગેલા તેલના ધબ્બાને યાદ કરો, જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થમાં ચરબીના પરીક્ષણ કરવા માટે કર્યો હતો, તે પણ પારભાસક જ હતો. શું તમે પારભાસક પદાર્થના અન્ય ઉદાહરણ વિચારી શકો છો? આમ આપણે અપારદર્શક, પારદર્શક તથા તો પારભાસકના જૂથમાં વહેંચી શકીએ છીએ. પહેલી સૂચન કરે છે કે કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હથેળી વડે ઢાંકો અને ટોર્ચની સ્વિચ ચાલુ કરીને હથેળીને બીજી બાજુ અવલોકન કરો. તે એ જાણવા માંગે છે કે શું તમારી હથેળી અપારદર્શક છે, પારદર્શક છે કે પારભાસક છે. આપણે ઘણી વખત અંધારાની અંદર ખબર આંગળીની નીચે કે હાથની નીચે ટ્યુબલાઇટ તો શું ટોર્ચ રાખવી એટલે આપણને લાલ કલરનો આપણો હાથ દેખાય, તો આપણને શું હાથની આરપાર દેખાય છે? ના, આપણને આપણા હાથની આરપાર કંઈ દેખાતું નથી, એટલે આપણો હાથ રહ્યો એ અપારદર્શક કહેવાય છે. આપણે એ શીખ્યા કે પદાર્થોને પોતાનો ભિન્ન દેખાવ હોય છે તથા તેની પાણી અને અન્ય પ્રવાહીમાં મિશ્રિત થવાની રીત અલગ અલગ હોય છે. તે પાણીમાં તરી શકે છે કે ડૂબી શકે છે અથવા પારદર્શક, અપારદર્શક કે પારભાસક હોઈ શકે છે. પદાર્થોની જૂથ વહેંચણી તેઓના ગુણોની સમાનતાઓ અથવા તો ભિન્નતાઓના આધારે કરી શકાય છે, બરાબર. એની અંદર રહેલા અમુક ગુણના લીધે થઈને આપણે એની વહેંચણી કરી શકીએ છીએ. આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ય પદાર્થોની જૂથ વહેંચણી આપણી સુવિધા માટે કરીએ છીએ. ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જેવી વસ્તુઓ એકસાથે રાખેલ હોય, એટલે કે આપણને કામ કરવામાં સહેલાઈ પડે. આપણે રસોડાના જે પણ સામાન હોય એ બધો સામાન એક જગ્યાએ રાખેલો હોય, કપડાંનો જે કંઈ સામાન હોય એ બધો એક જગ્યાએ રાખેલો હોય. એનાથી શું થાય? તો કે આપણા કામ કરવાની અંદર એક સહેલાઈ રહે, બધી વસ્તુ આપણને સામાન્ય રીતે મળી રહે. આ જ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કિટ્સને પોતાની દુકાનમાં એક ખૂણામાં રાખે છે, બધા સાબુને એક અલગ જગ્યાએ રાખે છે, જ્યારે અનાજને અને કઠોળને કોઈ અન્ય સ્થાન પર રાખે છે. તો કે આ પ્રકારના જૂથ બનાવવાનો બીજો પણ ફાયદો છે,
પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણનો અભ્યાસ કરવાનું અને આ ગુણોમાં કોઈ પેટર્નનું અવલોકન કરવુંનું સુવિધાજનક બને છે. અને એટલા જ માટે આપણે કોઈ પણ વસ્તુનો શું કરીએ, વહેંચણી કરીએ છીએ. ચલો, આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે અને આજનો આ વિડીયો પણ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજના હોમવર્કની અંદર તમારે આ પાઠનું સ્વાધ્યાય લખવાનું રહેશે. મળીએ બધા આવતા વિડીયોની અંદર. ટાટા, બાય બાય, સી યુ.